नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। हूँ रिपोर्टर कौशिक। आज रोज खेड़ा जिलाना कठलाल खाते श्री कच्छ कड़वा पाटीदार सनातन समाज द्वारा भव्याति भव्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञनु सुंदर आयोजन करवामां आव्युं छे। जेमां आज रोज तृतीय दिवसे वामन अवतार तथा नरसिंह अवतार नु सुंदर आयोजन करवामां आव्युं हतुं। आपणी साथे हाल प्रमुख श्री पुरुषोत्तम भाई हाजर छे, ते आपणने संपूर्ण विगत संस्था विशेनी माहिती तथा धर्म संदेश परम पूज्य कुमारी दीपाली दीदी द्वारा आपवामां आवशे। थैंक यू। नमस्कार साहब, शुं नाम छे आपनुं? पुरुषोत्तम भाई के पटक पोकार। पुरुषोत्तम भाई, कई समिति द्वारा अहीं शुं कार्यक्रमनुं आयोजन राखवामां आव्युं छे? अमारी समिति संस्था श्री कच्छ कड़वा पाटीदार सनातन समाज कठलाल द्वारा आ भागवत सप्ताहनुं आयोजन करवामां आवेल छे। कई तारीख थी कई तारीख सुधी आ कार्यक्रम छे, कयो समय छे? आ भागवत सप्ताहनुं 4/1 થી 4/1/23 થી 10/1/23 સુધીનો આ ભાગવત સપ્તાહ અમે રાખેલ છે, અને આ કથાનો ટાઈમ બપોર બાદ 2:30 થી 6:30 સુધીનો રાખેલ છે। કેવા કેવા પ્રસંગો આ દરમિયાન આવરવામાં આવવાના છે અને આવરી છે? આમાં ઋષિય પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મ, રામ જન્મ અને રુક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો અમે આવરી લીધા છે, અને આ પ્રસંગો દ્વારા અમે યુવા વર્ગને એવી મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે ભગવાન શું છે, વિજ્ઞાન શું છે, જ્ઞાન શું છે, એ આ પાત્રો દ્વારા અમારી સમાજનું એક લાગણી થઈ, અને આવા પાત્રો દ્વારા આ ભાગવત સપ્તાહનું આયોજન કરી, અને આ પાત્રો દ્વારા યુવા વર્ગને, યુવા પેઢીને કંઈક સૂચન મળે અને આવતા દિવસોમાં આપણો આ સનાતન ધર્મ ટકી રહે એવી ભાવનાથી અમે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે। સમિતિ દ્વારા બીજા શું શું આયોજનો થાય છે વર્ષ દરમિયાન? સામાજિક ઉત્થાન, સામાજિક દરમિયાન વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે। દશેરાના દિવસે અમે ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માનનું આયોજન પણ કરીએ છીએ, અને નવરાત્રી માં અંબે અને માં ઉમિયાનો ધામધૂમથી અમે ઉજવતા હોઈએ છીએ અને માં ઉમિયાના ગુણગાન ગાતા હોઈએ છીએ। નમસ્કાર દીદી, આજે અહીંયા કઠલાલ ખાતે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, શું જણાવવા? કઠલાલ આમ તો ભગવાન ઠાકોરજીની નજીક છે, ડાકોરજીની નજીક જ આવેલું ગામ, અને ખૂબ ધર્મપ્રેમી જનતા, અને એમાં પણ કચ્છ કડવા પાટીદાર સમાજ જે હંમેશા ધર્મના કાર્યોમાં વિશેષ એનું નેતૃત્વ આગળ પડતું જ રહે છે। સુંદર મજાનું આયોજન છે, યુવાનોમાં ધર્મ પ્રીતિ વધે, ધર્મ નિષ્ઠા વધે, તેમજ વડીલોનો પાકો થાય, જે જૂનો પાઠ જે પાકો થાય એના માટે વડીલો તેમજ યુવાનો બધાએ સાથે મળી અને આ સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ કઠલાલ વિભાગ આયોજિત આ છેલ્લા 3 દિવસથી ભાગવત કથાનું રસપાન બધા પ્રેમથી કરી રહ્યા છે। કેટલા દિવસનો પ્રસંગ છે, ક્યાંથી ક્યાં સુધી શું સમય હોય? ભાગવત કથા સપ્તાહ એટલે 7 દિવસના પ્રસંગ હોય છે શાસ્ત્ર અનુસાર, અને નારાયણના 10 અવતારોની કથા હોય છે। મુખ્યત્વે આ કૃષ્ણ વૈષ્ણવ ગ્રંથ છે, કૃષ્ણ કથા છે। નારાયણના અનેકો અવતારો, પણ એમાં મુખ્ય અવતાર એ કૃષ્ણ અવતાર છે, જેનો જન્મ કૃષ્ણ અવતારનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે, અને રામ જન્મ, કૃષ્ણ જન્મ, આજે અમે સુંદર મજાના વામન નરસિંહ અવતાર આના દર્શન કર્યા, આની પાછળના ગૂઢ રહસ્યોને સમજ્યા, તેમજ ભગવાનના અવતારોના વિજ્ઞાનની સાથે સાથે આજના સમયને અનુરૂપ, 21મી સદીને અનુરૂપ આ ભાગવતજી મને ને તમને શું ભાગવત ધર્મ શીખવે છે, નાગરિક ધર્મ શીખવે છે, આ સુંદર છણાવટ સાથે સાથે દિવસે દિવસે એમ 7 દિવસ એમ અમે આ કથાનું રસપાન કરી રહ્યા છીએ। કાર્યક્રમ થકી દીદી અમારા દર્શકોને શું મેસેજ આપશો? 21મી સદી આમ જોઈએ તો તાણ અને ટેન્શનથી ભરેલો આપણે જે જોઈએ એ વ્યક્તિ ખૂબ જ ચિંતામાં છે, કોઈ પણ રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે કોઈને કોઈ તકલીફમાં છે, અને પોતાનો એક આશરો ગોતી રહ્યો છે કે ક્યાં મને શાંતિ મળે, ક્યાં મને આનંદનો અહેસાસ થાય, તો આ હરિકથાનો જે આ પંડાલ છે, આ હરિકથાનું જે સાનિધ્ય છે, હું એમ માનું છું એ સાતા આપનારી છે, શાંતિ આપનારી છે, આનંદ આપનારી છે, અને માણસ માણસની સાથે કેવી રીતે વર્તે, માણસ જીવસૃષ્ટિ પશુસૃષ્ટિ સાથે કેવી રીતે વર્તે, આ તમામ મુખ્ય જે ધર્મ છે એ ભાગવત ધર્મ મને તમને શીખવાડે છે, તો આપણે પણ જો આ શાસ્ત્રના રસ્તે ચાલશું તો આ દુનિયા ખૂબ એક સુંદર મજાનું મંદિર બની જશે, એમાં મને કોઈ શંકા નથી। અજામિલ દુરાચાર
જો સંતો આવે ને એ આપણા ઘરે કઈ વખાણ નથી જમવા આવતા, એ આપણા કે તને ત્યાં જે સંતાન થાય એનું નામ તું નારાયણ રાખજે, બસ એટલું કરજે. તને ત્યાં જે દીકરો થાય ને એનું નામ નારાયણ રાખજે. એમ જ થયું, દીકરાનો જન્મ થયો, નામ રાખ્યો નારાયણ. હવે ગમે એવો પાપી માણા હોય ને તો એને પોતાના સંતાનમાં તો આસક્તિ હોય ને, ગમે પાણીનો ગ્લાસ ભરતો આવો, એ નારાયણ અહીંયા ચાલ બેસી જાય, આપણે જમવા બેસી જાય, એ નારાયણ મસ્તી ન કરાય, નારાયણ નારાયણ નારાયણ, દિવસમાં સેંકડો વખત નારાયણ નારાયણ નારાયણ. હવે જુઓ એ પોતાના દીકરાને બોલાવે છે, નામ અર્થ વગરના નામો જે નામો વાયરો ચાલ્યો છે ઈ અજામિલ પાળ નથી કરતો, ઈ તો પોતાના દીકરા નારાયણ 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 નારાયણ, પણ નામ આવ્યું છે આ મૈકુંઠનો અધિકારી છે, નરકનો અધિકારી. એનો તો અજાણ નામ લેતો તો ભગવાનનું નારાયણ મરી જવાય, અજાણ્યામાં પાપ કરો તો એનું ફળ તો ભોગવવું જ પડે, પણ ભગવાન અજાણતા ઝેર પીવે તો મરી જાય તો કોઈ વ્યક્તિ અજાણ સત્કાર્ય થઈ જાય, પુણ્ય થઈ જાય તો એનું સત્કાર્યનું પુણ્યનું ફળ મળે, એમ અજાણતા પણ જો નારાયણનું નામ લેવાય તો એ નારાયણ નામનું ફળ તો મળે જ. જેથા સ્કંદમાં નામનો મહિમા ગાયો છે અને સાતમા સ્કંદમાં પ્રહલાદજીની કથા છે. જેવી રીતે અજામિલની પત્ની એટલે નારાયણની માતા જેવી રીતે દાપરડી વાળો અને હિરણાક્ષની જાતિ ફાડી નાખે છે પોતાની દાંતથી, અને પછી પોતાના પૃથ્વીના ગોળાને પોતાના દાંતમાં લઈ અને ભગવાન વરાહ પૃથ્વીને ઉગારે છે એ કથા છે. હવે નારાયણે વરાહ રૂપ લઈને પ્રજામાંથી નારાયણનું નામ કોઈ લે તો એને સજા કરે, દંડ કરે. આ કથા તો આપણે બહુ પ્રચલિત છે, અત્યંત પ્રચલિત છે કે નાના નાના બાળકોને આવડે એટલી પ્રચલિત આ કથા છે, અને પોતે અમર થઈ જવા માંગે છે એને એમ કે આટલી રીતે જો ન ભરાય તો પછી તો મૃત્યુ આવે જ નહીં ને, આમ કરીને પ્રહલાદજી સદ વાસનાનું પ્રતીક છે. એટલે સરળ ભાષામાં લોકચાલની ભાષામાં કહીએ લોકો ખરાબ હતા, ખરાબ છે ને ખરાબ જ રહેવાના, એ હિરણ્યકશ્યપ. આજે પણ હિરણ્યકશ્યપનું છે, દેખે એ પુરાણ કી કથા એ લગ્યું માગતા મરાયો માય બાપી દેવન
અસ્ત્ર થી ને શસ્ત્ર થી પોતાના નખ થી ન ઘર માં ન ઘર ની બહાર ઘર ના ઉમરે ન ધરતી ઉપર ન આકાશ ઉપર પોતાની જાંઘ ઉપર રાખીને હિરણા કશ્યપુ ની છાતી પાડી નાખી છે. અને પછી પ્રહલાદજી ને પોતાના ખોળામાં બેસાડ્યા છે. અને જુઓ, ભગવાનનો ક્રોધ હજી શાંત થતો નથી. ભગવાનનો અત્યંત ક્રોધ, પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા તોય ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. કારણ કે જુઓ, ભગવાન અત્યારે પશુ, અને પશુનો ક્રોધ વિષમ હોય, અને એમાંય સિંહ, સિંહ જેવો હોય એનો ક્રોધ તો કેવો. વિદ્વાનજનો, પવિત્ર જનો, સાધુ સંતો, યોગીઓ, અરે બાપજી, માગો, મારા સત્કર્મમાં, મારા યજ્ઞમાં તમે પધાર્યા છો, અને યજ્ઞમાં કોઈ સાધુ સંતો, કોઈ વિશિષ્ટ જનો પધારે અને એને દક્ષિણા ન મળે એટલા માટે કાંઈ માગો. તમને જોઈએ છે એટલે નહીં, મારું કલ્યાણ થાય એટલે કંઈક માગો. એટલે થોડીક વાર રગ જકાય. એટલે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજી વિચાર કરે કે આમ ઓલું કમંડળ વાંકું કરીને એ તમારથી ન થાય, દાન નથી દેવાતું, કોઈને પ્રેરણા નથી અપાતી, તો ત્રીજું કામ તો બોલીએ વામન નારાયણ. Thank you.
આવશે. આરતી આપણે ઉતારીશું. મુખ્ય યજમાન પરિવાર હરખે